હું છું આરજે આકાશ, અને અત્યારે મારી સાથે છે સાંઈરામ, કે જેને કોઈ ઓળખાણની જરૂર જ નથી. ઓળખો જ છો તમે? યસ, થઈ ગયા ને એક્સાઇટેડ. પણ જયારે વેલેન્ટાઇન વીકમાં હું અહીંયા પહોંચું છું એટલે તમને ખબર છે કે કંઈક નવા એંગલ મળશે. નવું એંગલ આ વખતે જયારે મિર્ચી પણ લઈ આવ્યું છે, બ્લડી વેલેન્ટાઇન, કે જેમાં એવું એવું ઓબ્સેશન આવી જાય લવનું કે સાયકો લેવલ ઉપર આવેલું જાય અને થોડુંક ઘટનાથી અલગ કલર આપે, પ્રેમનો કલર ન આપે. તો આપણે સાંઈરામ પાસેથી જાણીએ કે ઘણા બધા કલર હોય પ્રેમના, તો એમના વિશે, મતલબ કે એ શું કહેવા માંગે છે કે પ્રેમ એટલે શું, અથવા કેવો હોય, કેવા કેવા એના રંગ હોય, એમની આગવી અદામાં. પ્રેમ વિશે સલું કોઈ પણ મને સવાલ પૂછે ને ત્યારે પહેલી બી ઘર ભાંગવાની લાગે, કારણ કે આ જગતમાં કોઈ માણસ એવો હોય જ નહીં કે જેને કોઈની સાથે પ્રેમ ન હોય. વ્યક્તિ સાથે ન હોય તો વસ્તુ સાથે હોય. અત્યારે જાજા ભાગનો પ્રેમ આપણો ટેકનો ગેજેટ સાથેનો થતો જાય છે. માણસ માંથી આપણે આઈફોન ને ટેબ્લેટ ને ઇન્ટરનેટ ને વધારે પ્રેમ, વોટ્સઅપ ને પ્રિયતમા કરતા વધારે પ્રેમ કરનારું એક જનરેશન પણ આવી રહ્યું છે. ત્યારે મારું એક સ્લોગન છે, મારા ત્રણ આલ્બમ કદાચ તે સાંભળ્યો, પ્રેમ એટલે વેમ પહેલો ભાગ, પ્રેમ એટલે વેમ બીજો ભાગ, અને પ્રેમ એટલે વેમ ત્રીજો ભાગ. માત્ર ને માત્ર યુથને, યુથના સવાલોને કેન્દ્રમાં રાખીને આ આઈટમ, બહુ ફની વેમાં પ્રેમની મેં વાત કરી છે. અને એમાં મેં એક સૂત્ર આપેલું જે આઈ રિપીટ વિડીયો મિર્ચી દ્વારા કહું છું કે સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે થાય છે. બહુ ખરાબ લાગે એવું વાક્ય છે, પણ સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે થાય છે. આમાં થોડોક સુધારો કરું છું કોમામાં, કે જો વ્યક્તિ સાચી હોય છે ને, કદાચ કદાચ તમારા સદનસીબે જો તમને સાચી વ્યક્તિ મળી હોય તો ચાલો ખોટા સમયે પ્રેમ થાય. ટચ કર્યું ને, ખબર છે. તો પ્રેમ 2 અક્ષર છે. એક છોકરો એક છોકરીનો હાથ પકડી અને આમ કરીને આમ લાવ ફીલ કરજે કે તું આમ કરીને આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ કહેવામાં માત્ર એક જ સેકન્ડ થાય છે દોસ્ત, પણ આ સાબિત કરવામાં આખી જિંદગી ટૂંકી પડે છે. તો કહી દેવું બહુ સહેલું છે. અત્યારે તો ખાલી આમ 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 શરત લગાવીને કોલેજ લાઈફમાં આ છોકરીને આપણે આઈ લવ યુ કહેવું છે. તમે કોઈને ગુલાબ આપો એ બહુ સારી વાત છે. તમને કોઈનાથી પ્રેમ થાય ને એ બહુ સારી વાત છે. એ જ એક એચિવમેન્ટ છે. હવે તમને કોઈ પ્રેમ કરે જ એવું જરાય ફરજિયાત. આવું મારું એંગલ છે કે તમે કોઈને ગુલાબ આપો છો, તમને કોઈને પ્રેમ કરવાનું મન થાય છે, હા તમે એ લેવલે પહોંચો કે તમને બધા પ્રેમ કરે. તમારામાં એવું કઈ નથી, કઈ ઘટે છે તમારામાં કે તમને કોઈ પ્રેમ નથી કરતો, સમજો. તો આઈ લવ યુ ત્યાં સુધી બહુ સારી વાત છે, પણ સૌથી મોટી ઘટના ક્યાં શરૂ થાય છે ખબર છે? આઈ લવ યુ, યુ લવ ટુ, આઈ લવ યુ ટુ, આ ટુ 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 માં છે ને ટાઈટ એપી થઈ જાય. અપેક્ષા બધા એમ રાખે છે કે મને તે, મેં તને પ્રેમ કર્યો, મેં તને ગુલાબ આપ્યો, તો તે મને કેમ પ્રેમ નો કર્યો, એટલે એસિડ છાડી દે. હા હા હા, કેટલી ક્રૂર ઘટના કહેવાય. સાચી વાત છે. તમે જેને ચાહતા હો એ લાઈફ ટાઈમ તમારાથી કદાચ તમને ન મળે અને તમારાથી દૂર રહે, અને છતાં એના માટે તમે દુઆ કરો, એના માટે પ્રાર્થના કરો, અને જ્યાં રહે ત્યાં હસતી રહે, હસતો રહે, હસતી હસતો બે જન્ડર હોય છે. એ ઘટના છે બહુ મોટી. અને લાઈફમાં 10 વર્ષ પ્રેમના પૂરા થઈ ગયા હોય અને પછી તમને એ તમારા પાત્રનો ફોન આવે કે મને ખરેખર તકલીફ પડી છે અને હું મારી ફેમિલી લાઈફમાં પ્રોબ્લેમમાં છું, ત્યારે તમે એનો પ્રોબ્લેમ સોલ્વ કરો ને, એ સાચો પ્રેમ છે. એ પ્રેમ છે. આ જે ઓલું એસિડ વાળીની વાત કરી ને, એ પ્રેમ નથી, એ બીજું કઈ છે. તમે એને નામ આપો છો પિક્ચરોમાંથી જોયેલું આકાશ, મારી દ્રષ્ટિએ તમારા પ્રિય પાત્રને ટાંચણી પણ અડી જાય ને તો નિંદર ના આવી જોઈએ. પ્રેમ છે સાચો પ્રેમ. જો તમે કહેતા હો કે મારા પાત્રને હું કેવી રીતે હર્ટ કરી શકું, એની એની આંખમાં આંસુ આવે, એ પેલા મરી જવું જોઈએ. રાઈટ, સુસાઇડ કરાવી નહીં. પણ કહેવાનો અર્થ જો તમે આવું કરતો, તમે એની માથે એસિડ છાડી દેવાની વાત કરો, જો તમે એને આવા પણ રોજ આપણે છાપો, મને સૌથી વધારે હર્ટ એ થાય કે પ્રેમમાં તમે તમારા પ્રિય પાત્રને સુખી સુખી કરવાનું હોય છે અને આપણે સુખી થવા માટે દુઃખી થાય છે. તો ફરી ફરીને પ્રેમની મારી વ્યાખ્યા એવી છે કે તમને કોઈને પ્રેમ કરો છો, તમે કોઈને ગુલાબ આપો છો, એ જ બહુ મોટી ઘટના છે. પછી તમારા ગુલાબ સ્વીકારી લે અને તમારા ગુલાબ તમને પણ ગુલાબ આપે અને તમને પણ, એ તો બહુ ઘટના મોટી છે. એની ઉપર છોડી દો. એક વાક્ય ડાયરેક્ટ યાદ રાખો, વેલેન્ટાઇન ડે ના દિવસે ગુલાબનો ઢગલો લઈને ગોઠણિયા ભેર થવા વાળા જુવાની આવને, કે વિલ યુ બી માય વેલેન્ટાઇન, કહેવાની તમને અટાણે જો ઊભી ઉપડી હોય, આ દેશી શબ્દ છે, કે તમને બહુ મન થતું હોય, તો દોસ્તો યાદ રાખો, લાઈફમાં એવી જગ્યા, એવા સપના અને એવા સ્ટેટસ સાકાર કરો કે ગુલાબ વાળી તમારી લાઈનમાં ઉભી રહેશે. એક વાર તમારા સપનાઓને વેલેન્ટાઇન બનાવો, એક વાર તમારી કારકિર્દીને વેલેન્ટાઇન બનાવો, એક વાર તમારી લાઈફના લક્ષ્યને વેલેન્ટાઇન બનાવો, તો ગુલાબ વાળી અને ગુલાબ વાળા તમારે ત્યાં લાઈનમાં ઉભા રહેશે કે તમે અમને પ્રેમ કરો. આપણી કઠણા એ છે કે જ્યારે આપણી સપનાઓ સજાવવાની દોડ છે, જ્યારે યુવાની છે, યુવાનીમાં આપણે આપણા લાઈફના લક્ષ્યને બદલે ક્યાંક બીજે ભટકી જાય છે. અને એટલે એક સફળ પુરુષ પાછળ કહે છે ને કે એક સફળ સ્ત્રીનો હાથ, એક કોઈ પણ એક સ્ત્રીનો હાથ હોય. એક ભાઈ મને પૂછેલું, મને કહેતો નિષ્ફળ પુરુષ પાછળ, મેં કીધું એમાં ઘણી બધી સ્ત્રીઓનો હાથ હોય છે.
દોસ્તો વેલેન્ટાઇન ડે તમને પ્રેમ થાય એ બહુ મોટી ઘટના છે, અને એને સાચવી રાખો, આ સ્પાર્ક ને સાચવી રાખો. તમને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થશે ને તો જ તમને ઈશ્વર સાથે પ્રેમ થશે, તો જ તમને દેશ સાથે પ્રેમ થશે, તો જ તમને રાજકોટ સાથે પ્રેમ થશે. બહુ ક્લિયર કટ વાત છે. પણ આ પ્રેમ નો જવાબ મળી જાય તમને અત્યારે ને અત્યારે, બસ ઓલી મારી નો થઈ, ઓલો અમારો નો થયો, એમાં ડ્રિંક ના રવાડે ચડી જાઓ, ડ્રગ્સ ના રવાડે ચડી જાઓ કે બીજા રવાડે ચડી, એના કરતા ઓકે એ નથી મળીને હવે દોસ્ત આપણને ન મેળવે ની અભાગ્ય. આ લાઈફ નું સ્લોગન હોવું જોઈએ કે ભાઈ તો મેં તને પ્રેમ કર્યો પણ તે મને ન મેળવી રહી છે, હવે દોસ્ત તને એમ થાય કે આ પોસ્ટર લાગ્યું ને એને એકવાર મને પ્રપોઝ કર્યો, એવું કંઈક કરી બતાવો. આજ સાચો વેલેન્ટાઇન ડે. યસ, યે થે મતલબ અલગ રંગ સાઈરામ કી લેંગ્વેજ મેં. યસ, બ્લડી વેલેન્ટાઇન મિર્ચી પર. બાય ધ વે, હેપી વેલેન્ટાઇન ડે. યા, હેપી વેલેન્ટાઇન ડે ટુ યુ ઓલસો.